नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे प्रकरण नंबर 8 कोष योजना अने कार्यो विषय अभ्यास करी रह्या छे, जेनी अंदर आपणे गत वीडियो लेक्चर नी अंदर कोषो जे छे तेना आकारो विषय आपणे अभ्यास कर्यो हतो। एमां आपणे एवुं जोयुं हतुं के मनुष्यमां जोवा मळता जे कोषो छे ते गोळ पण होय छे, चपटा पण होय छे, तेमज लंबायेला पण होय छे, शाखित पण होय छे, ते आकૃતિ સહિતનો અભ્યાસ આપણે ગત વિડિયો લેક્ચરમાં કર્યો હતો। હવે આજે આપણે કોષોની સાઈઝ એટલે કે કોષોનું કદ જે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। આમ જોઈએ તો કોષ જે છે विद्यार्थी मित्रों, सजीवोमां कोषनुं जे कद होय छे ई सामान्य रीते खूब ज नानुं अत्यंत सूक्ष्म होय छे अने घणा अंश सेंटीमीटरमां पण होय छे। सजीवोमां कोषनुं कद जे छे 1 मीटरना 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે, એટલે કે 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે। મનુષ્યમાં અથવા તો સજીવોની અંદર જે કોષ આવેલા છે તેના કોષનું કદ જે છે તે 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું હોય છે, જેને માઇક્રોમીટર અથવા તો એને માઇક્રોન તરીકે ઓળખવામાં આવે છે। વાત કરીએ તો કે 1 માઇક્રોન, માઇક્રોમીટર અથવા તો માઇક્રોન, 1 માઇક્રોમીટર અથવા તો માઇક્રોન જે છે તેટલામાં એટલું નાનું હોય છે। હવે વાત કરીએ કેટલાક જે છે સજીવો જે છે તેના કોષો જે છે કેટલાક સેન્ટીમીટર પણ લાંબા હોય છે, પરંતુ મોટા ભાગના જે છે એ અતિ સૂક્ષ્મ હોય છે અને તેને આપણે નરી આંખે જે છે જોઈ શકતા નથી। તેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો જે છે ઉપયોગ કરવો પડે છે, અથવા તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી તેને મોટા અથવા વિવર્ધન કરી તેને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ નરી આંખે તેને જોઈ શકતા નથી। સૌથી નાના કોષનું કદ જે છે એ 0.1 થી લઈને 0.5 માઇક્રોમીટર સુધીનું હોય છે। સજીવોમાં સૌથી નાના કોષોની વાત કરીએ તો તેનું કદ છે 0.1 માઇક્રોમીટરથી 0.5 માઇક્રોન સુધીના અતિ નાના કોષો જે છે એ આવેલા છે। હવે આ એ કોષ જે છે એ 0.1 થી 5 માઇક્રોન જે વચ્ચે આવેલા છે તે કોષોથી બેક્ટેરિયલ કોષ છે કે જે અત્યંત નાના રહેલા છે, અને સૌથી મોટા કોષની વાત કરીએ સજીવોમાં તો તે શામરૂપનું ઈંડું છે, જેનું કદ જે છે 170 મિલીમીટર ગુણ્યા 130 મિલીમીટર, એટલે કે આવી રીતે આ સૌથી નાનું છે। સૌથી મોટાની વાત કરીએ તો કે શામરૂપનું ઈંડું, શામરૂપનું ઈંડું જે છે એનું કદ જે છે 170 મિલીમીટર। તો શામરૂપનું ઈંડું જે છે એ સૌથી મોટો કોષ જે છે તે છે, અને સૌથી નાના કોષની વાત કરીએ તો 0.1 થી લઈને 0.5 માઇક્રોન સુધીના કોષો જે છે એ આવેલા છે, જે બેક્ટેરિયલ કોષ છે, અને સૌથી મોટા કોષની વાત કરીએ તો શામરૂપનું ઈંડું છે। હવે આને આપણે પ્રવૃત્તિ દ્વારા આપણે વધારે સમજીશું, જેની અંદર આપણે મરઘીનું ઈંડું જે છે એને લેવાનું છે। એક પ્રવૃત્તિમાં આપણે શું કરીશું તો કે એક મરઘીનું ઈંડું લઈશું, એક મરઘીનું ઈંડું લેવાનું છે। મરઘીનું ઈંડું જે છે તેને લઈ તેને આપણે એક પાણી એક બીકર લઈ તેની અંદર પાણી ભરવાનું છે, અને મરઘીના ઈંડાને જે છે પાણીમાં આપણે ઉકાળીશું, તથા તેની ઉકળી ગયા બાદ એ ઈંડાને લઈ એની ઉપરનું કવચ જે છે તેને આપણે દૂર કરવાનું છે। તમને શું દેખાય છે તો તમને અંદર એક સફેદ પદાર્થ જે છે એ જોવા મળે છે, કંઈક આવા પ્રકારનો મરઘીનું ઈંડું જે છે એને
ઉપર ગરમ કરી અને ત્યારબાદ એને ઉપરનું કવચ જે છે તેને દૂર કરવાનું છે। કવચને દૂર કર્યા પછી તમે જોશો કે અંદર જે છે તમને આવો એક સફેદ ભાગ દેખાશે અને કેન્દ્રમાં વચ્ચે પીળા રંગનો ભાગ જે છે જોવા મળે। કેન્દ્રની અંદર તમને મધ્યમાં એક પીળા રંગનો ભાગ જે છે જોવા મળે છે અને આ જે વચ્ચે જે પીળા રંગનો ભાગ છે જર્દી છે અને જે સફેદ ભાગ તમે જોવો છો તે આલ્બ્યુમિન છે। જે ગરમ કરવાથી ઘટ ભાગમાં રૂપાંતરિત થઈ જાય છે। આ જે સફેદ ઘટ ભાગ જે છે જોવા મળે છે શું કામ તો કે તમે એને ગરમ કરો છો તેથી તેનો કવચ જે છે એટલે કે આલ્બ્યુમિન જે છે તે ઘટમાં પરિવર્તિત થઈ જાય છે અને વચ્ચે જે કેન્દ્રમાં તમે પીળો ભાગ જોવો છો તે જર્દી છે અને આ કોષનો એક ભાગ છે। આ જે વચ્ચે તમે પીળા રંગનું જે જર્દી જોવો છો એ આખા કોષનો એક ભાગ છે જેને તમે માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો કારણ કે તે કદમાં મોટા છે। એટલા માટે મર્ગેનિનનું પણ એક કોષ છે કે જેની અંદર વચ્ચે પીળો ભાગ છે એ કોષનો ભાગ રહેલો છે અને તેને કદમાં મોટું હોવાથી તેને આપણે માઇક્રોસ્કોપ વગર પણ આપણે જોઈ શકીએ છીએ। હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે શું હાથીના કોષ અને ઉંદરના કોષ કરતાં મોટા હોય છે? એટલે કે માનો કે પૃથ્વી ઉપર અનેક પ્રકારના સજીવો રહેલા છે જેના કદ નાનાથી લઈને મોટા હોઈ શકે છે। એટલે કે આપણે જોયું છે કે ઘણા સજીવો છે એ ખૂબ જ નાના હોય છે, ઘણા સજીવો જે છે એ વિશાળ રૂપ ધરાવે છે। હવે વાત કરીએ હાથીની તો હાથીના કોષો જે છે એ ઉંદરની સાથે આપણે સરખામણી કરીએ તો શું તેના કરતાં મોટા હોય છે એટલે હાથી કદમાં મોટો હોય છે? તો આના પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ તો કે કોષનું કદ જે છે પ્રાણીઓ તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી। એટલે કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે હાથીની અંદર જે કોષો આવેલા છે તેનું કદ જે છે એ ખૂબ જ મોટું હોય એવું આપણે કહી શકીએ નહીં, અથવા તો વનસ્પતિનું કદ જે છે કોઈક મોટું વૃક્ષ હોય તો એની અંદર કોષો જે છે ખૂબ જ મોટા આવેલા છે તેવું કંઈ હોતું નથી। પરંતુ આપણે હાથીના કોષ જે છે એની અંદર જે ઉર્મી વેગના જે સ્થળાંતરનું કાર્ય કરે છે એટલે કે ચેતાકોષ જેને હું વાત કરું છું, ચેતાકોષ છે તે ઉંદરમાં પણ લાંબા અને શાખિત હોય છે અને હાથીની અંદર પણ લાંબા અને શાખિત અને મોટા હોય છે, તેનો કદ સાથે કોઈ સંબંધ હોતો નથી। ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા અને શાખિત હોય છે, તે ઉર્મી વેગના વહનનું કાર્ય કરે છે કે સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે। એટલે કે કોષો જે છે તેના કદ જે છે એ સરખા જ હોય છે, પછી એ પ્રાણીઓના કદ કે વનસ્પતિના કદ જે છે એની સાથે સંબંધિત હોતું નથી। એટલે કે એવું ન કહી શકાય કે કોઈ મોટું પ્રાણી છે તો એની અંદર કોષો જે છે તેનું કદ જે છે ખૂબ જ મોટું આવે। હા, એવું કહી શકાય કે કોઈ મોટો કદમાં દેખાતું સજીવ છે તેની અંદર કોષોની સંખ્યા વધારે આવેલી છે એવું કહી શકાય, પરંતુ એવું ન કહી શકાય કે કોષો જે છે એ લાંબા હોય છે અથવા તો કદમાં મોટા હોય છે। ઉંદરમાં પણ એવા જ પ્રકારના કોષો રહેલા છે જે ઉર્મી વેગના સ્થળાંતરનું કાર્ય કરે છે એટલે કે ચેતાકોષો આવેલા છે, તેવા જ કોષો જે છે હાથીમાં પણ આવેલા છે। એટલા માટે આપણે એવું કહી શકીએ કે તેનો સંબંધ જે છે એ કદ સાથે હોતો નથી। પછી હવે એને આપણે વિસ્તૃત સમજીએ તો કોષ રચના અને કાર્ય, એટલે કે કોષ છે તેનું આપણે આખું સ્ટ્રક્ચર જે છે એ ભણવાનું છે અને તેનાથી તમને વધારે આનો ખ્યાલ આવશે। તમે અભ્યાસ કરી ચૂક્યા છો અત્યાર સુધી કે પ્રત્યેક સજીવ છે એ અનેક અંગ ધરાવે છે, તમે અભ્યાસ કરી ગયા છો। આપણે વાત કરીએ કોષ રચના અને કાર્ય। હવે જો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક સજીવ છે એ અનેક અંગ ધરાવે છે, તમે વિચારી શકો છો, માની લ્યો કે આપણા મનુષ્યની વાત કરીએ તો આપણી અંદર પાચક અંગો આવેલા છે। પાચક અંગો કયા કયા? તો કે મુખ ગુહા, અન્નનળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું, મળદ્વાર, મળાશય વગેરે। તો આ
આવા બધા અંગો જે છે એના નિર્માણથી પાચન તંત્ર જે છે એ બને છે. આનો અભ્યાસ જે છે તમે ધોરણ 7 માં પાચન તંત્ર વિશે કરી ગયા છો. તેમાં પ્રત્યેક સજીવ છે તે અનેક અંગ ધરાવે છે, જેમાં મેં આપણે મનુષ્યના પાચન તંત્રની વાત કરી તે પ્રમાણે. તો આવા પ્રત્યેક અંગો જે છે ભેગા મળી અને મનુષ્યમાં પાચન તંત્રની જે છે રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે. કોઈ પણ અંગોમાં પ્રત્યેક અંગ જે છે સોરી કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગો છે એ અલગ અલગ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે મુખ જે છે એ આપણું શું કામ કરે છે, તો કે આપણે ખોરાકને ગ્રહણ કરીએ છીએ, તેને ચાવીએ છીએ, તેમાં લાળ રસ ભળે છે અને પછી તેને આપણે અન્નળી જે છે તેમાં જાય છે. અન્નળી શું કામ કરે છે, જઠર સુધી પહોંચાડે છે. જઠરની અંદર જે છે ખોરાકનું સ્વાંગીકરણ તેમજ પાચન અને અભિશોષણ જેવી પ્રક્રિયાઓ થઈ અને ખોરાક જે છે એ પહોંચે છે અને નાના આંતરડામાં મોટા આંતરડામાં તેમજ વધારાનું જે નકામું જે છે તે મળ દ્વારા બહાર ખોરાક આવી જાય છે. તો આખી આ પાચન તંત્રની આવા પ્રકારની રચના છે. તો એમાં આપણે જોયું કે દરેક અંગો છે એ અલગ અલગ કાર્ય કરતા હોય છે. તેવી જ રીતે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર આવેલા જે છે એ અંગો છે એ પણ જુદા જુદા કાર્ય કરે છે. કેવી રીતે, માની લો કે આપણે કોઈ વનસ્પતિ છે તેના મૂળ જે છે એ શું કામ કરે છે, તો કે જમીનમાં રહેલું પાણી તેમજ ખનિજ ક્ષારો જે છે તેનું શોષણ કરી અને વનસ્પતિ જે છે તેના પ્રત્યેક અંગો સુધી તે શોષણ કરી અને તેને પહોંચાડવામાં મદદ કરે છે. પછી માની લો કે પર્ણોની વાત કરીએ તો પર્ણો જે છે શું કામ કરે છે, કે સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક ગ્રહણ કરે એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક બનાવવામાં તે મદદ કરે છે. એટલે કે મૂળ જે છે ખનિજ ક્ષારો અને પાણીનું શોષણ કરે છે, પર્ણો જે છે ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. એટલે કે પ્રત્યેક અંગો છે એ જુદું જુદું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય પ્રત્યેક અંગો શું કરે છે, જુદું જુદું કાર્ય કરે છે. દરેક અંગ જે છે એ નાના ભાગો દ્વારા નિર્માણ પામે છે. આવા કોઈ પણ અંગો હોય સજીવોના એ દરેક અંગો જે છે નાના નાના ભાગો દ્વારા શું થાય છે, નિર્માણ પામે છે, જેને જ આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. આવા પ્રત્યેક અંગ જે છે, માની લો કે મનુષ્યના પાચન તંત્રની વાત કરીએ તો કે જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, એ છે નાના નાના ભાગો દ્વારા શું થાય છે, નિર્માણ પામે છે અને જેને જ આપણે શું કહીએ છીએ, પેશી કહીએ છીએ. એટલે કે આપણે પેશીની જો વ્યાખ્યા આપી હોય તો આવી રીતે આપી શકીએ, નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. તો હવે તમને સમજાયું હશે કે એક અંગ જે છે એ પેશીઓનું બનેલું હોય છે, જે ખરેખર કોષોથી બનેલું હોય છે અને જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત માળખાકીય એકમ છે. એટલે કે આ પેશીઓ જે છે એ કોષોના સમૂહને આધારે બને છે. કોષ હોય તેનો સમૂહ ભેગો થઈ અને શેનું નિર્માણ કરે છે, પેશીઓનું નિર્માણ કરે છે. અને પેશીઓ જે છે એનું તેનો ભેગા થઈ પેશીઓ જે છે એ થઈ પેશી બની અને તેમાંથી જે છે અંગો જે છે એ નિર્માણ પામે છે. એટલે કે સજીવોનો માળખાકીય મૂળભૂત એકમ કોણ છે, તો કે કોષ. કોષોનો સમૂહ છે, એમાંથી પેશી બને છે, પેશીઓમાંથી અંગોનું નિર્માણ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે માળખાકીય મૂળભૂત એકમ જે છે આખા સજીવોનો તે કોણ રહેલો છે, તો કે કોષ છે. બરાબર છે. તો કોષ જે છે તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ જે છે તમે અત્યાર સુધી અહીંયા જે ભણ્યા તેને આપણે વિસ્તૃત અભ્યાસ જે છે હવે કરીશું. એટલે કે કોષની અંદર શું આવેલું છે, મૂળભૂત સજીવોનો એકમ કોષ છે તો એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો કોષના ભાગો,
કોષના ભાગો વિદ્યાર્થી મિત્રો કોષના ભાગોની અંદર મુખ્યત્વે કોષ રસપટલ કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે એ આવેલા હોય છે કોષોના મૂળભૂત ઘટકોની વાત કરીએ તો સૌથી પહેલો કોણ છે કોષ રસપટલ બીજો કોષ કેન્દ્ર તેમજ કોષ રસ તો આ જે છે એ ત્રણ મૂળભૂત ઘટકો જે છે એ કોષના રહેલા છે જેનાથી કોષનું જે નિર્માણ થાય છે તેને સમજવા માટે તમારી પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 8.7 જે આપેલી છે તે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે તે સિવાય તમે સ્ક્રીન ઉપર જોશો તો તમને એનો વિસ્તૃત અભ્યાસ જે છે એ સમજમાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ આપેલી છે કે જે તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ 8.7 પાના નંબર 96 ઉપર આપેલી છે જેની અંદર તમે જોઈ શકો છો કે અહીં આપણને એક એ કરીને જે આકૃતિ આપી છે તે વનસ્પતિ કોષ છે અને બી કરીને આપી છે તે પ્રાણી કોષ જે છે એટલે કે કોષ જે છે તેના મૂળભૂત ઘટકોની અંદર એની અંદર તમે કોષરસ પટલ પણ જોઈ શકો છો કોષરસ પણ જોઈ શકો છો અને કોષ કેન્દ્ર જે છે એ આવેલા છે તે તમે જોઈ શકો છો હવે આની અંદર તમે એક વિશેષ જે છે એ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી છે જે પ્રાણી કોષમાં છે નહીં તે તમે જોઈ શકો છો આપણે વાત કરીએ માત્ર અત્યારે પ્રાણી કોષની તો તેની અંદર તમે જોશો કે કોષરસ પટલ તેમજ રસધાની કોષ કેન્દ્ર અને કોષરસ જે છે એ આવેલા છે કે જે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં કોમન છે હવે તમે અહીં અંદર જોશો તો કોષરસ પટલ જે છે તે એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી જે છે તે અલગ કરવાનું કાર્ય કરે છે એક કોષથી બીજા કોષને છૂટું પાડવાનું કાર્ય જે છે એ કોષરસ પટલ કરે છે ત્યાર પછી તેની અંદર વાત કરીએ તો કે કોષરસ પટલને જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે કોષરસ પટલ જે છે તે કેવું હોય છે તો કે છિદ્રાળું હોય છે ત્યાર પછી તે કાર્ય શું કરે છે તો કે વિભિન્ન પદાર્થો જે છે એ કોષોમાં અવર જવર માટેનું કાર્ય જે છે તે કરે છે એક કોષમાંથી બીજા કોષમાં જે છે એ દ્રવ્યો જે છે ઉમેરવાનું કાર્ય જે છે એ આપલે જે છે તે અવર જવર માટેનું કાર્ય જે છે એ કોષરસ પટલ કરે છે તો અહીં આકૃતિમાં જોયા પ્રમાણે આપણે કોષરસ પટલ જે છે તેની આપણે સમજ મેળવી જેની અંદર એક કોષથી બીજા કોષને તે અલગ કરે છે ઘેરાયેલા દ્રવ્યથી તે સિવાય તેને જીવરસ પટલ પણ કહેવાય છે કોષરસ પટલ જે છે એ છિદ્રાળું હોય છે અને તે વિભિન્ન પદાર્થોની કોષમાં અવર જવર માટેનું નિયમનનું કાર્ય કરે છે તો આનો વિસ્તૃત અભ્યાસ જે છે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કરીશું આભાર